નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે કે જે માવઠું જોવા મળી રહ્યું છે, તો આજે કયા કયા જિલ્લાઓમાં વરસાદની ગતિવિધિઓ હજુ પણ જોવા મળી શકે છે, આપણે જિલ્લાવાઇઝ સંપૂર્ણ માહિતી જાણીશું. તો વિડીયો જોતા પહેલા અમારી ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય તે નીચે લાલ સબસ્ક્રાઇબનું બટન આપેલ છે તે દબાવી દેજો અને વિડીયોને બને એટલો શેર કરજો, જેથી કરીને આપણી માહિતી બીજા ખેડૂત મિત્રો સુધી પણ પહોંચતી રહે. તો ખાસ કરીને આપણે વાત કરીએ તો જે મિડ લેવલમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જે ટ્રફ પસાર થઈ રહ્યો છે, જે બંગાળની અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સિસ્ટમ છે, આ જે પટ્ટો ટ્રફનો છે તે ગુજરાત પર પસાર થયો હતો અને આના લીધે માવઠું જોવા મળી રહ્યું છે. તો ગઈકાલે એવા ઘણા વિસ્તારો હતા જેમાં સતત 12 કલાક સુધીનો વરસાદ જોવા મળ્યો હતો. તો આ માવઠાનો છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો છે. તો ખાસ કરીને આજે જિલ્લા વિશે વાત કરીએ તો સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, ખાસ કરીને જે નવસારી છે, દમણ દાદરા નગર હવેલી છે, તેમજ આહવા સીબીર સાઈડના ડાંગ સાઈડના વિસ્તારો છે, આ બધા વિસ્તારમાં આજે છાટાછૂટી અને હળવા ઝાપટા મધ્યમ ઝાપટાની શક્યતાઓ વધુ રહેલી છે. જ્યારે બાકીના દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા વિસ્તારમાં ક્યાંક ક્યાંક રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળી છે. બાકી જે દક્ષિણ ગુજરાતના ભાગો જણાવીએ છીએ તેમાં શક્યતાઓ વધુ રહેલી છે. જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતના ભાગોમાં આજે ખાસ મોટા વરસાદની શક્યતાઓ નથી, પરંતુ છૂટાછવાયા વિસ્તારમાં રેડા ઝાપટાનું પ્રમાણ ક્યાંક ક્યાંક જોવા જ મળી જાય. જ્યારે પૂર્વ ગુજરાતના ભાગો છે એમાં દાહોદ ગોધરા પંચમહાલ સાઈડના વિસ્તારો છે, આ વિસ્તારમાં થોડુંક આંશિક રીતે પ્રમાણ ગઈકાલ કરતા ઘટાડો થશે, પરંતુ છૂટાછવાયા વિસ્તારમાં ત્યાં પણ આજ વરસાદની ગતિવિધિ જોવા મળશે. જ્યારે ઉત્તર ગુજરાતના કચ્છના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે વરસાદની ગતિવિધિનું પ્રમાણ સંપૂર્ણ રીતે ઘટી જશે, પરંતુ જે મધ્ય ગુજરાતને લાગુ રાજસ્થાનને લાગુ વિસ્તારો છે આ વિસ્તારમાં ક્યાંક ક્યાંક છૂટાછવાયા વિસ્તારોમાં રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળી જાય. ખાસ કરીને અંબાજી છે, સાબરકાંઠા છે, મહેસાણા છે, આ બધા વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારમાં ક્યાંક ક્યાંક ઝાપટા જોવા મળી જાય. બાકી ખાસ મોટા વરસાદની શક્યતાઓ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ જણાતી નથી. જ્યારે કચ્છના ભાગોમાં કોઈ પણ પ્રકારની વરસાદની ગતિવિધિ આજે જોવા મળે તેવી શક્યતાઓ હાલ જણાતી નથી. તો સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગીર સોમનાથ ભાવનગર સાઈડના જે વિસ્તારો છે આ વિસ્તારમાં ક્યાંક ક્યાંક છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે. બાકી જે બીજા ગુજરાતના જિલ્લાઓ છે આ જિલ્લાઓમાં વરસાદની ગતિવિધિનું પ્રમાણ આજે સંપૂર્ણ રીતે ઘટી જશે, ક્યાંક રેર કેસમાં જ એવું હોય કે ઝાપટાનું પ્રમાણ જોવા મળી જાય. બાકી ખાસ મોટા વરસાદની શક્યતાઓ આજે સૌરાષ્ટ્રમાં પણ નથી. આભાર મિત્રો.